તો રાજીના જમનાવાડ ગામે ગ્રામજનો દ્વારા બનાવવામાં આવેલા ગેટનું સાંસદ વિઠ્ઠલભાઈ રાદડિયાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જમનાવાડ ગામના ગ્રામજનોએ રૂપિયા 4,60,000 જેવી રકમનો લોકફાળો કરીને ગામના પ્રવેશ દ્વાર રૂપે એક સુંદર મજાના ગેટનું નિર્માણ કર્યું. આ ગેટનું લોકાર્પણ પોરબંદર વિસ્તારના સાંસદ વિઠ્ઠલભાઈ રાદડિયાના હસ્તે કરવામાં આવ્યું હતું. અને ગવર્મેન્ટ પ્રાથમિક શાળાના મેદાનમાં શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું. પધારેલા મહાનુભાવ સાંસદ વિઠ્ઠલભાઈ રાદડિયા, ધારાસભ્ય પ્રવીણભાઈ માકડિયા, આરસી ભૂત અને અન્ય મહાનુભાવોનું ગ્રામજનોએ ફૂલહારથી સ્વાગત કર્યું હતું અને મહાનુભાવોને પ્રાસંગિક સંબોધન કર્યું હતું, જેમાં હાલની ભાજપા સરકારે ખેડૂત માટે કરેલી કામગીરી કે જેવી કે ફર્ટિલાઇઝર, ખાતર, ખેતી માટેના વીજ જોડાણ, પાક વીમો, 0% ધિરાણ વગેરેની બાબતોની સરકારની સિદ્ધિઓ વર્ણવી હતી. અને આગામી સમયમાં સૌરાષ્ટ્રની પાઇપલાઇન દ્વારા નર્મદાના નીર પણ મળતા હોવાથી દુષ્કાળમાં પાણીની સમસ્યા સતવારશે નહીં. અને ખેતીની જમીનને જ્યાં સિંચાઈ દ્વારા ડેમનું પાણી મળી રહે છે, તે પાણી નર્મદાના નીર આવતા ડેમનું પાણી ફક્ત ખેતીને જ મળે છે, તેના કરતાં વધુ મળવાનું જણાવ્યું હતું. તેમજ સરકારી શાળામાં રૂમના હોલમાં જે નળિયા છે તેના બદલે સાંસદ અને ધારાસભ્યના ગ્રાન્ટમાંથી આરસીસી સ્લેબ કરી આપવાની જાહેરાત ધારાસભ્ય દ્વારા કરવામાં આવી છે. ગામના સંયુક્ત ફંડથી અને દાતાઓના દાનથી સરસ મજાનું વ્યવસ્થાનું આયોજન કરવામાં આવે છે. વ્યવસ્થા જોતા જ ગામની અંદર શું સુવિધા આપણે ખ્યાલ આવે એવું સરસ વ્યવસ્થા બન્યું. ત્યારે તમામ દાતાઓને ગામના આગળને અભિનંદન આપું છું. ધોરાજીની બાજુમાં નજીક જમનાળ ગામ છે અને આ ગામ ખેડૂતોનું ગામ છે. ખેતી કરતા રૂપાઈ રહ્યા છે. સહકારી મંડી પણ ચાલે છે, સારી ચાલે છે અને એનો લાભ પણ જમના ગામના ખેડૂતો લે અને સારી રીતે એનો લાભ લે. અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ, ધોરાજી.